લેટ્સ ડુ સમથિંગ ન્યૂ ટુડે. આજના વિડીયો શૂટમાં ક્વેશ્ચન્સ પૂછતા પહેલાં હું કોઈને પણ કહેવાની નથી કે આજનો ટોપિક શું છે. આપણે જોઈશું કે લોકોના રિએક્શન શું છે. એન્જોય ધીસ વિડીયો ઓન સેક્સ એજ્યુકેશન. વોટ્સ રોંગ? આપણે સ્કૂલમાં કભી નહીં પઢા? ઇતના શિક્ષા નહીં દિયા. હા? નહીં દિયા? પૂછે ही पढ़ना था. हां? पूछे ही पढ़ना था, पढ़ाया भी नहीं. पढ़ाया नहीं था. खुद से डिग्री लिया. आप उसी के बारे में बताइए ना. आप उसी के बारे में बताइए. ये बात तुम कर रहे थे, तुम आ जाओ. आई वांट टू नो के व्हाई इज दिस टैबू इन आवर कंट्री. इंग्लिश में, हिंदी में, गुजराती में? हां, बट व्हाई? आई वांट टू नो दैट ओनली. वहाँ क्यों मतलब फेस कर रहे हो? इज नॉट दैट काइंड ऑफ टॉपिक कि आप अपना फेस को टर्न कर दें. यूट्यूब पे आ गया, फेमस हो गया था. हाँ, तो क्या हुआ उसमें? સેક્સ એજ્યુકેશન વિશે સાંભળ્યું છે તમે? યસ. ઓકે, સેક્સ એજ્યુકેશન વિશે શું જાણો છો? મને નથી આપવું આ ઇન્ટરવ્યુ. સેક્સ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન આર કન્ટ્રી. પઢાના ચાહીએ ઇન્ડિયા મેં? નહીં નહીં પઢાના. ડિપેન્ડ કરતા લોકો કે અભી તો ઇતની મેન્ટાલિટી નહીં હૈ જ્યાદા કે હો સકે. મેન્ટાલિટી પે બાત નહીં હૈ, ઇમ્પોર્ટન્ટ હૈ ના સેક્સ એજ્યુકેશન? કિતના ઇમ્પોર્ટન્ટ હૈ? થોડા બહોત હૈ ઇમ્પોર્ટન્ટ, લેકિન મેં અભી ઇસકે બારે મેં પઢાયા નહીં, ઇસલિયે ઇતની સારી પોપ્યુલેશન હો ગઈ હૈ. મુઝે આપકો પઢાયા થા સ્કૂલ મેં સેક્સ એજ્યુકેશન કે બારે મેં? સાયન્સ સે પઢા થા 10th ક્લાસ મેં, ઉસી સે જા મતલબ 10th ક્લાસ મેં જો સિલેબસ મેં આતા ઉતના રિપ્રોડક્શન પાર્ટ ઉતના હી, ધેટ્સ ઇટ. મતલબ ટીચર્સ ને પઢાયા હતા ક્લાસ મેં? હા, ટીચર્સ ને પઢાયા હતા. ફિર ઉસકે બાદ જીઓ લોન્ચ હુઆ તો જીઓ ને શિક્ષા દિયા થોડા બહોત. જીઓ ને? હા, લાઈક સિરીઝ જોઈ રહ્યા હમણાં નેટફ્લિક્સ પર, તેના પર બતાવી દો. નેટફ્લિક્સ? ઓકે. સ્કૂલ માં તમે ભણ્યા હતા સેક્સ એજ્યુકેશન? ના, એ 10th માં એક ચેપ્ટર આવતું બટ સ્કીપ કરાયું. સ્કીપ? સેલ્ફ સ્ટડી સ્કીપ કરાવી. 10th માં એક ચેપ્ટર આવતું બટ સ્કીપ કરાયું. સ્કીપ? સેલ્ફ સ્ટડી સ્કીપ કરાવી. તમે લોકોને શું મેસેજ આપશો સેક્સ એજ્યુકેશન વિશે? અવેર થવું જોઈએ લોકોને, ઓનલાઈન સાઇટ્સ પરથી મને બધું શીખવું જોઈએ, તો પછી પોપ્યુલેશન ઘટાડવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. પોપ્યુલેશન ઘટાડવી જોઈએ, ઘટવી જોઈએ. કોણ ઘટાડશે? ઓબ્વિયસલી ઇન્ડિયાની પબ્લિક. ઓકે, તમે અત્યારે હશો. શું શું ઘટનાઓ બનતી હોય છે જે નથી ભણાવવામાં આવતું એના કારણે? ઘટનાઓ તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, અત્યારે તો બધું કોમન છે, બધા શું કરતા હોય છે શું નહીં, ગાર્ડનમાં જશે ને બધા જશે. પ્રોટેક્શનના શું ફાયદા? ફાયદા પ્રેગ્નન્ટ ના થાય એટલે. અને એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે પ્રોટેક્શન? ઇમ્પોર્ટન્ટ કોઈ મતલબ કોઈ બીજી વ્યક્તિમાં જો રોગ હોય તો એની અંદર ના આવે. એટલે એક સેક્સ એવી વસ્તુ છે કે આપણે છે ને એવું ખરાબ તો વસ્તુ છે નહીં, ભગવાને જે આપ્યું જે છે બરાબર, એ કોઈ છુપાયું હોવું ના જોઈએ. કે જે લાઈક જે આપણે હવે જે એ તો છે, તો એ છે બરાબર, એને છુપાવવું ના જોઈએ. વાત કે જે અરે આમાં શું છે કે લોકો ડરે છે, આમ છે તેમ છે, એટલા માટે એમાં કોઈ હોતો રોકટોક હોતી નથી કઈ એવું. આપવું જોઈએ લાઈક એનાથી શું છે કે જે બીમારીઓ છે કે જે બી ઊંડા રસ્તે જતા હોય તો બી સરખા રસ્તે આવે, પ્લસ કે જેને ખબર નથી એ બધું શું ખબર પડે એનાથી એજ્યુકેશનથી. સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ઇમ્પોર્ટન્ટ છે? હા, ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પોપ્યુલેશનમાં વધુ છે, તેના માટે એજ્યુકેશન જરૂરી છે. એજ્યુકેશનથી શું ફાયદો આવે? શું ફાયદો થાય? એજ્યુકેશનથી તમારું લગભગ ટોટલી ડિપેન્ડેડ એજ્યુકેશન ઉપર જ છે. પોપ્યુલેશનમાં ખબર પડે, જનસંખ્યા નિયંત્રણ
માં ખબર પડે. એજ્યુકેશન હોય તમારો કન્ટ્રી ઉપર, એજ્યુકેશનના લીધે ટોપ ઉપર જાય. અત્યારે ગુજરાતમાં જોવા જઈએ, ચલો ઇન્ડિયાની વાત નહીં કરી, ગુજરાતમાં તો ગુજરાતમાં સૌથી વધારે સેક્સ એજ્યુકેશનની કયા વર્ગને જરૂર છે? વધુ તો ગરીબોને જરૂર છે અને મિડલ ક્લાસમાં પણ અમુક અમુકને જરૂર છે. કયા ધોરણથી સેક્સ એજ્યુકેશન સ્કૂલોમાં છોકરાઓને આપવું જોઈએ? જનરલી 10th થી આપવું. એસએસસી પાસ કર્યા પછી સેક્સ એજ્યુકેશન જરૂરી. એસએસસી પાસ કર્યા પછી? પછી. કેમ? કારણ કે ત્યાં સુધી તો હવે બધાને ખબર પડતી તો હોય, પણ ઓછી કે ઘરની અંદર કોઈ મૂવી ચાલતું હોય, ટીવી ચાલતું હોય અને ટીવીમાં કોઈ રોમેન્ટિક સીન આવે કે લવ સીન આવે, બંધ કરી દે તો કાં તો ટીવી બંધ થઈ જાય, રિએક્શન કાં તો આપણે ઊભા થઈ જઈએ. કેમ એવું? એ આપણા વડીલો સામે આમ થોડીક શરમ આવે એવું જોતા, એટલે આપણે ઊભા થઈ જઈએ કાં તો બંધ કરી દઈએ. બાકી જોવાનું તો શરમ નહીં, એ તો બ્લ્યુ ફિલ્મ પણ જોવી છીએ. તો જે હે તો બહાર આવી રહ્યું છે, જે સાચું એ જ કે બધા પબ્લિક જોતા હોય, આ કાકા જોતા હોય એવું થોડું કર. તમે જોજો કાકા બીપી બીપી માં તમને શીખવાડ્યું તો બધું? ના, આ ફ્રેન્ડો જોડે ફ્રેન્ડે શીખવાડ્યું. એટલે ફ્રેન્ડ એટલે કલ્ચર એ રીતનું બની ગયું હોય, એટમોસ્ફિયર બની ગયું હોય, એટલે એટલે ફ્રેન્ડ્સે શીખવાડ્યું. હા, ઘરેથી પણ નહીં સ્કૂલમાંથી પણ નહીં. એજ્યુકેશન આપવું જોઈએ, સેક્સ એજ્યુકેશન આપવું પડે, એ જરૂરી. મીન્સ અત્યારની જનરેશન પ્રમાણે બધાને એજ્યુકેશન તો હોવું જ જોઈએ સેક્સ વિશે. મીન્સ સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ઇમ્પોર્ટન્ટ છે? યસ. ઓકે, કેમ, શું રીઝન છે? ઇન્ડિયામાં અત્યારે ત્યાંના લોકો બધા જે વિચારતા હોય છે કે આ એજ્યુકેશન ના હોવું, મીન્સ બધાને નોલેજ ના હોવું જોઈએ, મીન્સ એટલે એબ્રોડમાં એવું હોતું નથી. એબ્રોડમાં જે કે નાના છોકરાઓને બી બધા બધું ખબર હોય છે, આપણે અહીંયા કોઈ ખબર હોતી નથી. તમારો બાબો છે આ, તો તમે એને કઈ એજથી, તમે એને પોતે જ આના વિશે અવેર કરશો કે પછી સ્કૂલમાં અવેર થાય એવું ઈચ્છો? એ જો મને કોઈ ક્વેશ્ચન એ રીતના પૂછશે તો ઓબ્વિયસલી હું એને આન્સર તો આપીશ જ. સેક્સ એજ્યુકેશન અને સેક્સ ઇન્ડિયામાં ટેબુ કેમ છે? તો ખબર નથી, પણ અહીંયાના થોડા જે એજેડ લોકો છે એના લીધે થોડું રિસ્પેક્ટ, મોટાઓનો જે રિસ્પેક્ટ છે એના લીધે કદાચ હોઈ શકે. અને એ યોગ્ય છે? તમે એને કરેક્ટ માનો છો? આમ તો છે અને આમ નથી, એવું પણ છે. કારણ કે યોગ્ય નથી, કારણ કે અત્યારના જે જનરેશન ફાસ્ટ છે, ટેકનોલોજી એટલી ફાસ્ટ છે, છોકરીઓ યુટ્યુબ પર બધું જ જોઈ શકે છે. એ લોકોને એટલી ઇન્ફોર્મેશન રાઈટ આપણે આપવી પડે. અત્યારે પેરેન્ટ્સની એટલી ફરજ છે કે એ લોકોને ખબર હોવી જોઈએ આના વિશે, કારણ કે હવેની જનરેશન બધી ટેકનોલોજીવાળી આવવાની, એટલે એ લોકોને બધું નોલેજ આપવું જરૂરી છે. કારણ કે એ લોકોને પછી એવી મૂંઝવણ ના થાય કે આ શું છે. એકચ્યુઅલી હવે બધું જ ઓપનમાં છે, કોન્ડોમ બધું ફ્રી મળે છે, તો એ લોકો ઘણીવાર ક્વેશ્ચન કરી શકે છે. એમ મોટા થશે પછી ક્વેશ્ચન આવશે જ ને એ લોકોને, એટલે એનું નોલેજ હોવું જોઈએ. તો તમારી ડોટર્સ છે, એને તમે કઈ એજથી આ બાબતે અવેરનેસ આવે એવું ઈચ્છો? 12 બાદ, મતલબ એ લોકો 12-13 બાદ, એ કારણ કે એ લોકો પછી પ્રિયર્સ ને બધું સ્ટાર્ટ થાય એ પછી એ લોકોને એ વિશે એજ્યુકેશન આપવું જરૂરી છે કે 12-13 પછી એ લોકોને એજ્યુકેશન મળવું જોઈએ એના વિશે. સેક્સ એજ્યુકેશનમાં એ વિચાર છે મારો કે ફોરેન કરતાં ઇન્ડિયામાં બધાને શરમ આવે છે, એ જ જનરેશન ગેપ હોય છે કે પેરેન્ટ્સ એમના ચાઇલ્ડને બધા બેઠા હોય લિવિંગ રૂમમાં તો એ લોકો વાત નથી કરી શકતા સામસામે. તો મારું એવું કહેવું છે કે પેરેન્ટ્સ જ એમના છોકરાઓને શીખવાડવું જોઈએ કે વોટ ઇઝ ધ સેક્સ, અને એ કેટલા ઉંમરે છે, એનું શું છે, એનું મહત્ત્વ શું છે, અને એ કોઈ ખોટી વસ્તુ નથી, એ પાર્ટ ઓફ લાઈફ છે, એ જરૂરિયાત છે. તો એ બધું જ એમને સમજાવવું જોઈએ. તો કિડ્સ બહાર જઈને કે એમના ફ્રેન્ડ્સ જોડે કે યુટ્યુબમાં જઈને કે જે પોર્ન મૂવીને બધું જોવે છે અને એમાંથી જે ખરાબ વસ્તુ લે છે ના લે, અને પેરેન્ટ્સ એમને સાચું ગાઈડલાઇન્સ આપે તો આ જે રેપ થાય છે અને એ બધું જે ખરાબ થઈ રહ્યું છે સોસાયટીમાં એમાં કંઈક સુધાર આવી શકે છે, જો પેરેન્ટ્સ જ એમના કિડ્સને સમજાવે તો. એની મમ્મીએ જ કે પપ્પાએ જોડે બેસાડીને જ એને સમજાવવું પડે કે આ શું વસ્તુ છે, અને એ બધા જ સાથે બનતી હોય છે અને આ ચાલુ રહેવાનું છે આખી લાઈફ. એ મમ્મી પપ્પાએ જ કરવું જોઈએ. ઇવન હું મારી પર્સનલી વાત કરું તો મારી મમ્મીએ જ મને સમજાવી હતું.
વેરી ગુડ. મારી મમ્મીએ જ સમજાવ્યું હતું. ઇવન મારી કોલેજ સ્કૂલમાં પણ એ હતું જ કે સેક્સ એજ્યુકેશન માટે એક પીરિયડ હતો કે લોકો મને બધાને બેસાડીને સમજાવતા હતા, રિપ્રોડક્ટિવ સિસ્ટમ સમજાવતા હતા, પીરિયડ સાયકલ શીખવાડતા હતા, કેમ સેક્સ કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે થાય, કેમ થાય છે, શું કરવા જ આ ભગવાને આપણને આપ્યું છે, એ બધું જ અમને સ્કૂલમાં જ સમજાયેલું. એટલે ફોર મી ઇટ્સ લાઈક નથિંગ ન્યૂ અબાઉટ ઇટ. મને પહેલાંથી આવ્યું જ છે આ વસ્તુ, અને લગભગ હવે તો આઈ ડોન્ટ થિંક સો કે કોઈ નથી કરતા. બધી સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન ચાલે જ છે. આઈ વોઝ ઇન મહેસાણા. ઓકે, મહેસાણા. મહેસાણા સાર્વજનિક. ઓકે, એક મતલબ આઈ મીન જે મારો એક્સપિરિયન્સ છે આટલા બધા ઇન્ટરવ્યુઝ લીધા, એ મુજબ મને એવું લાગે છે કે અમદાવાદ સિટી કરતાં બીજી બધી સિટીઝમાં વધારે અવેરનેસ છે. After China, India comes on the second position if we talk about population. ઇન્ડિયાની પોપ્યુલેશન ઓલરેડી 1.37 કરોડ છે, જે વર્લ્ડમાં એટલે કે વિશ્વમાં સેકન્ડ રેન્ક ઉપર આવે છે. અને ગુજરાતની જો પોપ્યુલેશનની વાત કરીએ તો 6.27 કરોડ સાથે ગુજરાત પણ કંઈ પાછળ નથી. પણ છતાં પણ આ ટોપિક પર વાત કરવા માટે બધા જ પાછળ છે, કોઈને આ ટોપિક પર વાત જ નથી કરવી. બટ સમ હાઉ આઈ મેનેજ એન્ડ કન્વિન્સ ધ પીપલ ટુ ટોક અબાઉટ ધીસ ટોપિક. લોકો બોલ્યા પણ ખરી, તમે એન્જોય પણ કર્યો આ વિડીયોને. પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. તમારી પાસે કોઈ આઈડિયા છે તો હેશટેગ સજેસ્ટ ચોક્કસ સાથે અમને સજેસ્ટ કરી શકો છો. ટિલ ધેન, મી મોનિકા સાઇનિંગ આઉટ.